હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ ચાલ મન જીતવા જઈએ પાર્ટ ટુ. પાર્ટ વને 5 વર્ષ પહેલાં આવી હતી ને હવે બહુ લાંબા સમય બાદ પાર્ટ ટુ આવી છે. બહુ આશાઓ હતી. પાર્ટ વન તમે ના જોવો હોય તો જોઈ લેજો, અને ના જુઓ તો પણ પાર્ટ ટુમાં રિવ્યૂ આગળ આવે જ છે, એનો રિકેપ આવે જ છે. સ્થિરતા એ જ મનની અંદર છે જે ચંચળ થઈને બેઠું હોય છે. સ્થિરતા એ જ મનની અંદર હોય છે જે ચંચળ થઈને બેઠું હોય છે, આ એનો ડાયલોગ છે. અને જો તમે સ્થિર હશો તો જ તમે આ મૂવી 2.5 કલાક પ્રેમથી જોઈ શકશો. બાકી તમારું મન ચંચળ જ રહેશે કે ક્યાં હું આવી ગયો, ભૂલ થઈ ગઈ, હું આવી ગયો, મેં બહુ આશા રાખીએ, શું થઈ ગયું. તમારું ચંચળ મન છે કે સ્થિર છે ત્યારે ખબર પડશે કે જો તમે 2.5 કલાક મૂવીમાં એક પણ બગાસું ખાધા વગર, નિરાશ થયા વગર જો 2.5 કલાક તમે જો રહી ગયા તો આનો ડાયલોગ સાર્થક થાય છે કે ભાઈ અમે ચંચળ નથી, સ્થિર છીએ, એટલે જ તમારી આ ફિલ્મ અમે પૂરી કરી છે. યસ, પાર્ટ વન બહુ એક અલગ કોન્સેપ્ટ હતો, બધાને મજા આવી હતી. ભલે એક ઘરમાં જ આખો સીન છે પણ તમને જકડી રાખે છે. એક સરસ સ્ટોરી હતી અંદર કે આવું થાય તો શું કરવું. ઘણા ઘણા એમાં મેસેજીસ પણ હતા. પાર્ટ ઉપર બહુ આશાઓ હતી કે હવે શું થશે આગળ. એ લોકો બેંક તરફથી જાહેર નથી કરતા ને બધું, પોતાના પૈસા બધા લેણદારોને આપવાની વાત કરે છે, શેર હોલ્ડર્સને. તો કઈ રીતે બધું મેનેજ થશે એ જ આશા હું ગયો હતો. ઓબ્વિયસલી તમે પણ એ જ આશા સાથે જાઓ. અને બિલકુલ હું નિરાશ થયો છું, બિલકુલ બિલકુલ 100% હું નિરાશ થયો છું. હવે કેવું છે, આ મૂવીમાં બે વસ્તુ થશે. જેને ખરાબ મૂવી કહેશે ને એમ કહેશે કે તમને ખબર નથી પડતી, તમે ફિલોસોફી નથી ખબર પડતી, આ તો કેટલું ગુડ મૂવી છે. તમે મને એક ટોપિક આપશો ને એના પર હું આખું આઈ કેન ટોક ટુ અર્સ, લાઈક મનોબળ કહો કે પછી સત્વ કહો, ફલાણું ઠીકાણું. ખાલી ખાલી સુપરફિશિયલ એટલા અઘરા અઘરા વર્ડ્સ વાપર્યા છે એમાં કે દ્રઢ મનોબળ ને સત્વ ને તાર્કિક ને કેટલું બ્રહ્મચર્ય અને આસ્તિકતા ને ફલાણું ને ઢીંકણું ને એટલું બધું એમણે એટલું બધું લાઈક એ લોકો શું કહેવા, કહેના ક્યાં ચાહતે હો, આવું સાવ કરવાનું, આવું સાવ કરવાનું. મતલબ મને ખરેખર બહુ જ આશાઓ હતી. અને યાર તમે મૂવીમાં કંઈક સ્ટોરી તો બનાવો, છેક સુધી તમે બેસી રહો, કંઈક થશે કંઈક થશે. અમે મેસેજ સાંભળવા નથી આવ્યા ભાઈ. અને મેસેજ બી તમે કહો દરેક લીટીમાં મેસેજ છે, નામ ચલા ભાઈ કશો મેસેજ નથી ભાઈ. બધાને ખબર છે કે દ્રઢ મનોબળ હોવું જોઈએ, કંઈ પણ કામ કરવું હોય તો પહેલાં મનમાં ધારો કે ના હું સક્સેસ થઈશ ને આ. તેના કરતાં તો ઓનેસ્ટલી કહું તમને, એના કરતાં સદગુરુના વિડીયો યુટ્યુબ પર જોઈ લેવા સારા, એના કરતાં ઘણા સારા છે. એના કરતાં જ્ઞાનવત્સલ સ્વામીના વિડીયો સાંભળી લેવા, એ ઘણું મોટિવેટિંગ છે. આના કરતાં 100 ગણું મોટિવેટિંગ છે, તમને મજા આવશે. આમાં તો મને તો ખબર નહીં, હું તો બગાસા ખાતો હતો. અને એના કરતાં તો સંદીપ મહેશ્વરીને 100% સાંભળવો લાખ ગણો સારો. લાઈક યાર તમે એટલું ભારે ભરખમ લખી રાખ્યું છે, અને એક તો બોલતા પ્રોનાઉન્સિએશન આવડતું નથી, ગુજરાતીમાં બધું બોર્ડ પર ચિત્રી રાખ્યું છે ફલાણું. તો તમે શબ્દો કહું છું આવા આવા, ધૈર્ય, બ્રહ્મચર્ય, કરુણા, રુચિ, આત્મસન્માન, ચારિત્ર્ય અને ગાંભીર્ય. અરે યાર બધું શું છે યાર, કંઈક સ્ટોરી તો લાવો. ખાલી ખાલી તમે કોઈને માથા પર ભાર 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 આપી રાખો છો. અને અમુક અમુક જે સી આમ પોઝિટિવ હશે કે ભાઈ તમને ખાલી એટલું જ ફિલ્મમાં પોઝિટિવ છે કે ભાઈ દરેક સ્થિતિમાં આપણે રહેતા શીખવું જોઈએ. બધાને ખ્યાલ છે કે ક્યારેક તમારી પરિસ્થિતિ દર વખતે દરરોજ સારી નથી હોતી, ક્યારેક તમે રાજા છો, ક્યારેક રાણ છો, બધી પરિસ્થિતિમાં તમારે એડજસ્ટ કરવું પડે. ક્યારેક તમે બહુ સરસ બહારનું જમો છો, ક્યારેક જમ્યા વગર પણ રહેવું પડે, એવો બી તમારો સમય આવે. તમે એસી ગાડીમાં ફરતા હોય, એસીમાં રહેતા હોય પણ ક્યારેક તમારે એસી વગર રહેવાનો વારો આવે. તો એ બધું આપણને ખબર જ છે કે ના એ એડજસ્ટ કરવું પડે. આમાં પણ એવું, એક તો કંઈ વેચતા નથી, પોતાનો સરસ આરીશાન બંગલામાં રહે છે અને કેવા કેવા ઘરણાને બધું પહેર્યું છે એક બાજુ, અને એક બાજુ એવું નાટક કરે છે છોકરાઓ કે ભાઈ હું કેરીનો રસ નહીં પીવું, કેરી નહીં ખાઉં, અને હું એસી નહીં વાપરું. એસીની તો યાર પંખા તો વાપરો, ઘરમાં પંખા તો રાખો, એસી વગર રહેવાનું મટ. ઓકે યાર છોકરાને તમે દેખાડો તો કે જો, પણ એ તમને કનેક્ટ જ નથી કરતું મૂવી બિલકુલ. હા એક્ટિંગ બધાની સારી છે એવું નથી, એક્ટિંગ નથી સારી, એક્ટિંગ સારી જ છે, પણ યાર કંઈક તો મૂવીમાં ખરાબ સવો છે. ને ઉદાહરણ તરીકે તમને કહું કે ઘરમાં આલિશાન તમને ભવ્ય ઘરમાં રહી રહ્યા છે લોકો, અને દેવું પૂરું કરવા માટે તમે યાર કારેલા કંકોડાના શાક ખાવાનું ચાલુ કરો, એનાથી દેવું પૂરું થઈ જાય. લાઈક અમારા, હું પણ કદી કારેલા કંકોડાનું શાક મેં આજીવન ખાધું નથી કે ખાવાનો પણ નથી. એ વસ્તુ તમે બટાકાનું શાક ના ખાઈ શકો? તમે કંકોડાના શાકને કારેલાના ગવારના શાક ખાવાથી ને તમારા દ્રઢ, લાઈક શું છે યાર, મતલબ દ્રઢ મનોબળ તો જ કહેવાય કે હું કારેલા કંકોડાનું શાક તો જ મારું દ્રઢ મનોબળ. એસીમાં નથી રહી શકતો, ઓકે અમે 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 હોસ્પિટલમાં કામ કરતા હોય, એસી નથી જોતું ભાઈ, પણ પંખો તો હોય ને, બારી બારણા ખોલો, તમે હવા ઉજાસ લાવો. તમે એમાં યાર આમ કઈ રીતે પરસેવા રેપઝેપ થાવ, તમે આટલા ઘરમાં શું દેખાડે છે. મતલબ એસીમાં નહીં રહેવાથી ઓકે તમારો તમારો બિલ બચશે 2-5-10 હજાર, પણ એનાથી તમારું કે 6 કરોડ 6 હજાર કરોડનું દેવું પૂરું થઈ જશે? લાઈક
આમાં મૂવીમાં એટલું જ કહે છે કે તમારો જે કોઈ શોખ હોય ને, તમારો દ્રઢ, મતલબ તમે ઓબ્વિયસલી દ્રઢ મનોબળ રાખીને તમે કંઈ પણ કરી શકો, પણ એમાં કંકોડા ખાવાની જરૂર નથી. હું ખીચડીમાં ખુશ છું. મારો ફેવરિટ ખોરાક ખીચડી છે. ખીચડીને છાશ મારો ફેવરિટ છે, ભાખરીને દૂધ મારું ફેવરિટ છે, દાળ ભાત મારા ફેવરિટ છે. તો એ ખાઉં અને એમાં હું ખુશ છું. મારે કંકોડા ખાવા તો જ હું કહું. કેરીનો રસ ના હોય તો ઓકે છે યાર. કેરીનો રસ, કેરીને એટલું પ્રાધાન્ય આપે છે ને કે 6,000 કરોડના દેવામાં એની કામવાળીને એવું, મતલબ એવું એવો સીન કામવાળીનો. ઓકે છે, ડાયલોગ છે, અમુક સારા છે, પણ યાર તમે મૂવીમાં કંઈક સ્ટોરી તો આવવી જોઈએ ને. એવું કહેવા માગે છે કે ભાઈ તમે દેવામાં છો, લોકોના પૈસા તમે હજમ કરીને આ રીતે તમે અત્યારે બેંકરપ્સીના દ્વારે ઉભા છો. તમારી પાસે પૈસા નથી લેણદારોને આપવા માટેના, તો તમે કેરી ના ખાઈ શકો. હં, કેરી ખાઈને મોજ શોખ ના કરી શકો. તમે જેની પાસેથી પૈસા લીધા છે એ તમને, તમે એને પાછા નથી આપતા, અને તમે કેરી ખાઈને સાહેબી ભોગવો છો, એ ના ચાલે. અરે ભાઈ આ તમારો યાર આ શું લોજિક છે યાર. હા, કેરી ના ખાવ તો ચાલે, અંદર તો યાર મતલબ કુછ ભી યાર, મતલબ તમને એવું ગોળ 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 ફેરવે છે. પછી ગાંધીજીને લઈ આવે છે અને ભાઈ તમે ગાંધીજી આમ કર્યું હતું ને, એમને ફેંકી દીધા તો પણ એમને દ્રઢ મનોબળ રાખ્યું ને, આમ કર્યું તેમ કર્યું. હવે તમે ગાંધીજીના જોડે તમે પિક્ચર ના ચલાવો. ઓકે, જે બધું છે સારું છે, તમે બુક વાંચ વાંચ કરે, કોઈ સેન્સ જ નથી મૂવીમાં. મતલબ બસ બે ફાર્મ અઘરા અઘરા ડાયલોગ બાજી કરી છે અને તમને ક્યાંય ટચ જ ના થાય. જેને મતલબ જે બોલતો નથી એવો પાર્ટ વનમાં દેખાડો છે, એ તમને લેક્ચરો આપવા લાગે કે સત્વ શું છે ને, આ શું છે ને, દ્રઢ મનોબળ શું છે. અલા ભાઈ તું તો કંઈક તારી જિંદગીમાં ઉખાડ, ખાલી વાર્તા કરે છે ભાઈ. હે મતલબ, અને છેલ્લે તમને ત્યાં શેના માટે તમે મૂવીમાં આવ્યા છો કે જ્યાર તમને કંઈક એનું રિઝલ્ટ દેખાડે કે ભાઈ કઈ રીતે કરે છે, બધાને પૈસા કઈ રીતે પાછા આપે છે, બધું કઈ રીતે, કશું જ દેખાડતા નથી. જેવું કંઈક લાગશે ને કે ના હવે કંઈક કરશે કે લોકો, તો યાર ત્યાં તો મૂવી પૂરું થઈ જાય કે વેઇટ ફોર પાર્ટ 3. અરે ભાઈ આના કરતાં તો ખરેખર આ પૈસા પડી ગયા, અને એના કરતાં તો ઘર બેઠા કંઈક બીજું કંઈક જોઈ લીધું હોત ને તો સારું હતું. એટલે મેકર્સે બહુ ઓવર કોન્ફિડન્સ વાળી ને બહુ જ બહુ જ બહુ જ મોટી ભૂલ કરી છે આ મૂવી બનાવીને. બધા કહેવાવાળા કહેશે કે ભાઈ જોરદાર મૂવી હતી ને બહુ જવું જ જોઈએ ને, ભલે એમનો પર્સપેક્ટિવ સાચો હશે, તમને એમનો જેમણે કીધું હોય સારું મૂવી છે, એમના પર ભરોસો હોય તો તમે જજો, તમને ગમશે તો ઓકે, ઇટ્સ યોર ટેક. આ મારો વિચાર છે, આ મારા મારું પર્સનલ ઓપિનિયન છે કે મને દીઠી 1 પણ ટકા, 5-10 ટકા ઠીક છે, બાકી મને જરાય મૂવીમાં કંઈ ગમ્યું નથી. હું આને 4 સ્ટાર જ ના આપું. મતલબ આ જોવા માટે અમે ગયા હતા યાર, અમારા પૈસા ખર્ચીને. ટૂંકમાં તમે આ મૂવી 100% સ્કીપ કરી શકો છો, અને ન કરવું હોય તો વેટ કરજો. એમેઝોન પ્રાઇમ પર આવી જશે જેમ પાર્ટ 1 આવ્યું એમ, ત્યારે જોજો. યુટ્યુબ પર બી આવી ગયું છે મેં 1. એવું નથી કે 1 તમને ગમ્યું હશે તો આ 2 ગમશે. મને 1 ગમ્યું જ હતું, અલગ કોન્સેપ્ટ હતો, અને છતાં પણ મને 2 બિલકુલ ના ગમ્યું. સો તમારો સમય અને તમારા પૈસા તમારે બરબાદ ન કરવા હોય તો તમે ન કરો. એના કરતાં કોઈ તમે મોટિવેશનલ વિડીયો જુઓ, દેટ વુડ બી ફ્રુટફુલ રાધર દેન ધીસ. તો યસ, મને ખૂબ જ નિરાશ કર્યો છે, નિરાશ ખૂબ જ, એટલે ખૂબ જ નિરાશ. સો તમને જો આ મૂવી ગમ્યું હોય તો તમને સલામ છે. મને મારા એક સિનિયર મિત્રએ પણ કહ્યું હતું કે ભાઈ તમે જોજો, બહુ જોરદાર મૂવી છે. સોરી ટુ સે, બિલકુલ જોરદાર નથી. તમે જોજો ને તમને જોરદાર લાગે તો તમારા નસીબ છે. મને તો બિલકુલ જોવા જેવી લાગી નથી. ઘરે રહેજો, આરામ કરજો, આ વખત રો ના કરતા. થેન્ક યુ.